નમસ્તે વિદ્યાર્થી મિત્રો, મારું નામ છે જાડેજા આશાબા. નોબલ સ્કૂલ ગ્રુપ તેમજ વાસુદેવ વિદ્યાલયની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 1 બરાબર જેમાં કલર એટલે કે દરેક વિદ્યાર્થી સ્વાધ્યાય પોથી કાઢવાની રહેશે, જેમાં પાઠ 5 અમેશો બરાબર. આપણે આના અગાઉના લેક્ચરમાં તો શું કર્યું તો કે ફળ જે બધે કોઈ ચિત્ર હતા એના આધારે જોડકણા અને શબ્દ લેખા અને શબ્દના અર્થ સમજો. તો આજે દરેક વિદ્યાર્થી પેજ નંબર 69 કાઢવાના છે, એટલે કે આ પેજ કાઢવાનો છે. એમાં શું છે, સૂચના મુજબ કરો, ક શોધી ગોળ કરો. હવે જુઓ આમાં ઘણા બધા તમને અલગ અલગ ચિત્ર આપેલા છે, એમાં જે સૂચના હોય ને એ અક્ષર ફરતે જ આપણે ગોળ રાઉન્ડ કરવાના છે. તો વિદ્યાર્થી મિત્રો, આમાંથી જે અક્ષર ફરતે ગોળ રાઉન્ડ કરો ને એમાં તમારે પણ તમારી સ્વાધ્યાય પોથીમાં મારી સાથે ગોળ રાઉન્ડ કરવાના છે, તેમાં શબ્દ વાંચવાના રહેશે. ચલો પહેલા શું કીધું છે, ક શોધી ગોળ કરો. તો પેલું ચિત્ર શેનું છે, તો કે કમળ, કમળ. એમાં ક છે, તો કે હા સૌથી પહેલું, તો એના માટે સરસ મજાનું ગોળ રાઉન્ડ કરો. અને ગોળ રાઉન્ડ એક જ વાર કરવાનો, ચેક ચાક કરવાની નહીં બરાબર. અને જે અક્ષર ઉપર કીધું હોય ને ફક્ત એ અક્ષર ઉપર જ, બીજા બધા અક્ષર એમ જ ખાલી જ રાખવાના છે. ત્યાર પછી બીજો શબ્દ શું છે, તો કે કાંટલો. એમાં ક છે, તો કે ના, એટલે એક શબ્દ છે એમનો જ રહેશે. ત્યાર પછી કાંટલો, એમાં કા છે, કો નથી, એટલે આ શબ્દ પણ એમનો જ રહેશે. કા કી કુ એ કોઈ પણ અક્ષર ઉપર ગોળ રાઉન્ડ કરવાનું નહીં, ફક્ત સાદો એના ફરતે જ ગોળ રાઉન્ડ કરવાનો છે. ત્યાર પછી ચકલી, જુઓ તો એમાં ક છે, તો કે હા વચ્ચે, તો એના ફરતે સરસ મજાનું ગોળ રાઉન્ડ કરો બરાબર. પહેલી લાઈનમાં એક કમળના કમાં ગોળ રાઉન્ડ કર્યું, અને ચકલીમાં વચ્ચે ક છે એમાં ગોળ રાઉન્ડ કર્યું. ત્યાર પછી હવે બીજું છે ને, બ શોધી ગોળ કરો. તો પેલું આપણે જોયું, બ તક, બ છે, તો કે હા સૌથી પહેલો, તો એના ફરતે ગોળ રાઉન્ડ કરો. ત્યાર પછી ટેબલ, એમાં બ છે, તો કે હા વચ્ચે, તો એના ફરતે પણ ગોળ રાઉન્ડ. ત્યાર પછી કપાટ, એમાં બ છે, તો કે ના, આ તો બા છે, એટલે એ શબ્દ એમ જ રહેશે, એમાં ક્યાંય ગોળ રાઉન્ડ કરવાના નહીં. વિદ્યાર્થી મિત્રો, જે અક્ષર ઉપર હું ગોળ રાઉન્ડ કરું છું એમાં જ તમારે ગોળ રાઉન્ડ કરવાનું છે. ત્યાર પછી સુપડી, જુઓ તો એમાં કઈ બ છે, તો કે ના, તો આમાં પણ પેલા શબ્દમાં આપણે કહ્યું ટેબલમાં બ આવ્યો એના ફરતે ગોળ રાઉન્ડ, અને બતકનો બ છે એમાં ગોળ રાઉન્ડ, આ બે શબ્દ એકદમ જ રહેશે. ત્યાર પછી હવે આ ત્રીજી લાઈન જોઈએ, કે અ શોધી ગોળ કરો. તો જોઈએ આપણે પેલું ચિત્ર શેનું છે, તો અજગર, અજગર. તો પેલો અ છે, તો કે હા, તો એના ફરતે આપણે ગોળ રાઉન્ડ કરીએ. ત્યાર પછી બીજું ચિત્ર શેનું છે, આગાડી, આ ગો ગાડી. એમાં અ છે, તો કે ના, એ તો આ છે, એટલે એ શબ્દ બધા એમ નો રહેશે, એમાં ક્યાંય ગોળ રાઉન્ડ કરવાનું નહીં. ત્યાર પછી કાચબો, એમાં અ છે, જુઓ તો કે ના, એટલે એમાં ક્યાંય ગોળ રાઉન્ડ કરવાનું નહીં. ત્યાર પછી અરીશો, એમાં હશે, તો કે હા સૌથી પહેલો, તો ચલો એના ફરતે ગોળ રાઉન્ડ કરીએ બરાબર. આમાં પણ બે માં ગોળ રાઉન્ડ કર્યો, એક અજગર નામમાં અને એક અરીશા નામમાં, આ બે ખાલી રહેશે. ત્યાર પછી શું છે, તો કે છ શોધી ગોળ કરો. તો આપણે એમાં પહેલો શબ્દ શું છે, તો છત્રી, તેમાં પેલો અક્ષર છ છે, તો કે હા, તો એના ફરતે આપણે ગોળ કરી. ત્યાર પછી છબી, એમાં છ છે, તો કે આ પેલો અક્ષર છે, તો એના ફરતે પણ ગોળ રાઉન્ડ કરી. ત્યાર પછી માછલી, જો તો આ શબ્દમાં છ છે, તો કે હા વચ્ચે, તો એના ફરતે પણ ગોળ રાઉન્ડ. ત્યાર પછી ડોલ, એમાં છ છે, તો કે ના. તો વિદ્યાર્થી મિત્રો, આ પેજ પર જેમાં જે મેં જે અક્ષર ઉપર ગોળ રાઉન્ડ કરીએ છે ને એમાં
શું છે તો કે કળોશો બરાબર આ શબ્દ છે ને એ તમને આ ખાલી જગ્યામાં પૂછે ઉપર ચિત્ર આવ્યું હોય ક ખાલી જગ્યા શ તો વચ્ચેમાં શું આવે તો ચિત્ર તમને આપેલું હોય તો વચ્ચે તમને આવે ને યાદ રહે ને કે વચ્ચે આવશે અળ તો શું શબ્દ બન્યો કળોશો ત્યાર પછી બીજું ચિત્ર છે એના આધારે આપણે નીચેનો શબ્દ વાંચ્યો કરવતો બરાબર જે સુખા લોકો પાસે હોય હવે બ છે તો બ પરથી બે શબ્દ આપે છે બળદ ચિત્રને શું કહેવાય તો કે બળદ ત્યાર પછી બરણી આ ચિત્રને શું કહેવાય તો કે બરણી બધા શબ્દ આ રીતે તમને ખાલી જગ્યાના લીધે પૂછાશે ત્યાર પછી અ છે તો અ ઉપરથી કયો શબ્દ છે તો કે અકરોટ ત્યાર પછી અનાનસો બરાબર તમારે પણ આ શબ્દ વાંચવાના છે તેમજ રફનોટમાં સુંદર અક્ષરે લખવાના છે ત્યાર પછી છ છરી અને છ કળો જે ગામડેમાં જોવા મળે બરાબર ને ત્યાર પછી કને હવે જો ઓળખો તમે એમ કીધું છે કને ઓળખો અને તેની ફરતે ગોળ કરો જે મેં આ સાઈડ દર્શાવેલું છે આ તમને બધા અલગ અલગ અક્ષરો આપેલા છે એમાંથી કયા અક્ષર ફરતે ગોળ કરવાનું છે તો કે ખાલી ક ફરતે છે એક ઉદાહરણ તમને આપેલું છે ચલો હવે જોઈએ આ ક છે તો કે ના આ ક છે તો કે ના આ ક છે તો કે હા તો એના ફરતે ગોળ રાઉન્ડ ત્યાર પછી આ ક છે ના આ ક છે નહીં આ ક છે તો એના ફરતે ગોળ રાઉન્ડ હવે જુઓ તો આ ક છે નહીં આ ક છે તો કે હા તો એના ફરતે પણ ગોળ રાઉન્ડ એ જ રીતે બીજું શું કીધું છે બીજી સૂચનામાં તો કે બને ઓળખી એની ફરતે ગોળ કરો તો આ બીજી લાઈન તમને આપેલી છે ને એમાંથી શું શોધવાનું છે તો કે બકરીનો બ જેટલા બ હોય એના ફરતે જ ગોળ રાઉન્ડ કરવાનું છે તો જોઈએ આમાં ક્યાં બ છે તો કે હા સૌથી પહેલો તો ચલો એના ફરતે ગોળ રાઉન્ડ કરો હવે બીજી જોઈએ ક્યાં બ છે તો કે અહીં તો એના ફરતે પણ ગોળ રાઉન્ડ કરી હવે જુઓ તો હજી બ છે તો કે હા આ રહ્યું તો એના ફરતે પણ ગોળ રાઉન્ડ જો તો હજી બ છે ક્યાં છે તો કે આ રહ્યું તો એના ફરતે પણ ગોળ રાઉન્ડ તો જુઓ તો ઉપર ચાર કોમા થઈ ગયું બીજી લાઈનમાં ચાર બ ફરતે પણ ગોળ રાઉન્ડ થઈ ગયું હવે ત્રીજી લાઈનમાં છેલ્લી લાઈન છે એમાં શું કીધું છે તો કે અને ઓળખો અને તેની ફરતે ગોળ કરો તો આ બધા અક્ષર છે ને એમાંથી કયા અક્ષર ફરતે ગોળ રાઉન્ડ કરવાનું છે તો કે અ જેટલા અક્ષરમાં અ હોય એના ફરતે જ ગોળ રાઉન્ડ કરવાનું છે તો જુઓ તો આ છે તો કે ના આ છે તો કે ના આ છે ને તો એના ફરતે સરસ મજાનો ગોળ રાઉન્ડ કરો ત્યાર પછી આ છે નહીં આ અક્ષરમાં અ છે તો કે હા તો એના ફરતે પણ આપણે રાઉન્ડ કરીએ અને રાઉન્ડ હંમેશા એક જ વાર કરવાનું એના ઉપર ઘૂંટી રાખવાનું નહીં ત્યાર પછી આ છે નહીં આ છે તો કે હા તો એના ફરતે ગોળ રાઉન્ડ હવે જોઈએ આ છે નહીં આ છે ના આ અક્ષરમાં અ છે તો એના ફરતે પણ ગોળ રાઉન્ડ તો જેટલા અ હતા એના ફરતે આપણે શું કર્યું તો કે ગોળ રાઉન્ડ હવે આ સામેના પેજ પર જો તમને થતું હશે છેલ્લી લાઈન કેમ લખી છે તો એ સામેના પેજ પર એક આપેલી છે ને એમાં શું કીધું છે છ ને ઓળખો અને તેની ફરતે ગોળ કરો તો આ જેટલા અક્ષરો છે એમાંથી છ આપણે શોધવાના છે એના ફરતે ગોળ રાઉન્ડ કરવાના છે તો ચલો આપણે છ છ છે એને આપણે શોધીએ તો પેલા તો સૌથી પહેલો જ દેખાય છે ને તો એની ફરતે સરસ મજાનું ગોળ રાઉન્ડ કરીએ હવે જો આ છત્રીનો છ છે તો કે ના આ છત્રીનો છ છે તો કે હા તો એના ફરતે ગોળ રાઉન્ડ આ છત્રીનો છ છે નહીં આ છત્રીનો છ છે ના આ છત્રીનો છ છે તો એના ફરતે પણ સરસ મજાનો રાઉન્ડ આ છત્રીનો છ છે ના આ છત્રીનો છ છે ના આ છત્રીનો છ છે તો એના ફરતે ગોળ રાઉન્ડ
આપણે જોયું. ફળને ફળ સાથે, શાકભાજીને શાકભાજી સાથે અને ફૂલને ફૂલ સાથે જોડો. જ્યારે મેં બેઝિક કરાવ્યું હતું ત્યારે મેં તમને ફળ, ફૂલ અને શાકભાજીના નામ લખાવ્યા હતા, બરાબર. હવે ચિત્રના આધારે તો તમને ખ્યાલ જ હોય કે કોને ફળ કહેવાય, કોને ફૂલ કહેવાય, કોને શાકભાજી. તો દરેક વિદ્યાર્થી પેન્સિલ અને સ્કેલનો યુઝ કરીને વ્યવસ્થિત રીતે જોડકા જોડશે. ચલો પહેલું ચિત્ર શેનું છે? દાડમ, એટલે કે ફળ. તો આ બાજુ આપણે જોઈએ ફળમાં શું છે, તો કે સીતાફળ. તો આ દાડમ છે ને, એને આ સીતાફળ સાથે જોડો. જોડ્યું બધે? ત્યાર પછી બીજું ચિત્ર શેનું છે, તો કે ફૂલ, જેને શું કહેવાય, ગુલાબ. તો આ સાઈડ ફૂલ છે, તો કે હા રહ્યું. શું છે એ? જાસૂદ. તો આ ગુલાબને આપણે જોડી દઈએ જાસૂદ સાથે. વ્યવસ્થિત સ્કેલનો યુઝ કરીને જોડતા જોડશો, બરાબર. ત્યાર પછી છેલ્લું ચિત્ર શેનું છે, તો કે શાકભાજી, એટલે કે રીંગણ. તો આ સાઈડ આપણે જોઈએ શાકભાજીમાં શું છે, તો કે ટમેટો. તો આ રીંગણ છે ને, એને ટમેટા સાથે જોડી દઈએ, બરાબર. એ જોડતા પૂરા. હવે નીચે જોઈએ, મમ્મી પપ્પાની મદદ લઈ યોગ્ય રીતે જોડો. તો હવે એમાં તો હું તમને જોડકા જોડાવું છું, એમાં મમ્મી પપ્પાના મદદથી કીધું છે ને. ઘણા વિદ્યાર્થીઓ પછી ઘરે કરતા નથી, એટલા માટે અહીં આપણે જોડી દઈએ. કેળા છે, તો આ બાજુ એને આપણે ક્યાં જોડશું, તો કે કેળાના ઝાડ સાથે. તો આ કેળું છે ને, આ છેલ્લા ચિત્ર સાથે જોડો બધા. ત્યાર પછી બીજું ચિત્ર છે, જે ફૂલ છે. તો ફૂલ ક્યાં થાય, તો કે છોડમાં. તો આ ફૂલને આપણે જોડી દઈએ છોડ સાથે, બરાબર. ત્યાર પછી જુઓ તો ત્રીજું ચિત્ર શેનું છે, એ શાકભાજી, એટલે કે દૂધી. તો દૂધી છે એ ક્યાં થાય, તો કે વેલામાં. તો આ દૂધીને આપણે જોડી દઈએ આ વેલા સાથે, એટલે કે બીજા ચિત્ર સાથે. તો વિદ્યાર્થી મિત્રો, દરેક વિદ્યાર્થીને પેજ નંબર 71 સુધી પૂર્ણ હોવું જોઈએ, તેમજ પાકું કરેલું હોવું જોઈએ. નેક્સ્ટ